प्रमुख चालकचना वासुदेवी YouTube चॅनलमां स्वागत करू છું। આજે આપણે ધોરણ 5 ના વિષય આસપાસ એમાં આપણે પાઠ બીજાના પ્રશ્ન જવાબ સમજીશું। લેક્ચર નંબર છે 8 માં પહેલો પ્રશ્ન છે। આની પહેલાના લેક્ચરમાં આપણે નાના પ્રશ્ન જોઈ ગયા છે, આજે આપણે મોટા પ્રશ્ન સમજીશું। એમાં પહેલો પ્રશ્ન છે કે કેળ જોયા પછી તમારા મનમાં કેવા પ્રશ્ન થયા હતા, બરાબર? गुजरान चलावे पछी आपणे पैसा अथवा तो कई खावा वस्तु आपता है, आ रीते गुजरान चलावता हो। તો ત્યાર પછી આપણને એવો વિચાર આવે છે કે જો મદારી છે એ પોતે કેળ આવી રીતે પ્રાણીઓને નચરી અને એનો આગળ મહેનત કરાવીને કામ કરાવે છે, તો એવા બીજા કયા કયા લોકો હશે જે આવી રીતે પ્રાણી અને પશુઓ વારે કામ કરતા હશે, બરાબર? એમાં આપણે આ પ્રશ્ન જોવાનો છે કે કેળ જોયા પછી તમારા મનમાં કેવા પ્રશ્ન થતા હતા। જેમ કે આપણે સર્કસ જોવા ગયા હોય તો સર્કસ માં પણ આપણે જોઈએ છીએ કે ઘણા પ્રાણીઓ હોય છે, હાથી હોય, ઘોડા હોય છે, અમુક કૂતરા હોય, પછી પક્ષી હોય છે, કબૂતર, પોપટ, એ બધાને જે સર્કસ ના રિંગ માસ્ટર હોય ખેલ કરવા કરે છે આપણે જોયું છે। તો એ બધું જોયા પછી આપણને મનમાં કેવા પ્રશ્ન થાય છે, તો એના વિશે આપણે આ જોશું। હવે પછી તો જવાબમાં તમારે શું લખવાનું છે કે ખેલ જોયા પછી મારા મનમાં ઘણા પ્રશ્ન થયા, જેમ કે એમાં એક કરેલ લખવાનું છે કે શું આપણા મનોરંજન માટે પ્રાણીઓ તેમની મરજી વિરુદ્ધ કામ લેવું તે સારી વાત છે, બરાબર ને? આપણે આપણા મનોરંજન માટે થઈને જે આ લોકો સર્કસ છે, ખેલ છે, એ બધું બતાવતા હોય છે, જેમ કે એ લોકો હાથી છે એ કઈ પણ એવું કામ કરે કે જેથી આપણને જોવામાં આનંદ આવે અને મનોરંજન મળી રહે, તો એ શું કરાવવું એ સારી વાત છે। એટલે એ શું કે છે કે આપણા મનોરંજન માટે પ્રાણીઓ તેમની મરજી વિરુદ્ધ કામ લેવું તે સારી વાત છે, એમ કે છે, બરાબર? પછી બીજું છે કે પ્રાણીઓને તેમના પરિવારથી દૂર કરવા તે યોગ્ય છે। હવે પ્રાણીઓ છે, બરાબર, આમાં આપણે જોઈએ છીએ કે હાથી હોય છે, ઘોડા હોય છે, તો એના જેના બચ્ચા છે એ તો કઈ કેલ માં કે ક્યાંય સર્કસ માં કામ ઉપયોગ નથી આવવા, અથવા તો એની પાસે તે લોકો કામ નથી લેવાના, તેથી એને શું કરશે એનાથી દૂર લઈ જશે। જેમ કે આ સર્કસ છે તો એ તો શું હોય કે ગામે ગામે લોકો ફરતા હોય, તો ત્યાં એના બચ્ચા છે એને હારે ન રાખે, તો શું એને એના માતા ને એના પરિવાર થી દૂર કરવું એ સારી વાત છે, યોગ્ય ગણાય? ત્યાર પછી છે ત્રીજું કે પ્રાણીઓને કાયમ માટે બંધનાવસ્થામાં રાખવા કે પાંજરામાં બંધ કરવા યોગ્ય છે। હવે જે આ લોકો છે કેળ બતાવે છે એ લોકો એને રહેવા માટે ક્યાં રાખે છે, તો કે પિંજરામાં પૂરીને રાખે છે। હવે આપણને છે કોઈ આપણને રૂમમાં બંધ રાખતા આપણે ગમે ખરા, ન ગમે, ન ગમે, એ રીતે પ્રાણીઓને પણ ન ગમતું હોય, એને પોતાની જિંદગી પણ આઝાદી થી જીવવી હોય છે। એટલે જે જંગલ માં રહેતા હોય એ પ્રાણી તો પોતાની રીતે જીવતા જ હોય છે આઝાદી થી, પણ જે આ ખેલ માટે એ માટે લોકો નહીં હોય એ પ્રાણીને બંધન માં રહેવું પડે છે, કેમ કે એને પાંજરામાં પૂરીને રાખે છે, એને પોતાના જે માલિક છે એ કે એ રીતે કરવું પડે છે। એટલે શું એ લોકોને બંધન માં રાખવા એ સારી વાત છે, એમ કે છે, બરાબર? પછી ત્યાર પછી ચોથો પણ છે કે શું આ પ્રાણીઓને ભરપેટ ખાવાનું અપાતું હશે, તો કે નો ડાઉટ, અમુક વખતે એ લોકોને થોડુંક ઓછું જમવાનું આપતા હોય, કારણ કે અમુક વખતે એવું થાય કે વધારે પડતું એ લોકોને ખોરાક આપી દેતો તો પ્રાણી છે એ પોતે સુઈ જતા હોય અથવા તો એના કેવા પ્રમાણે કામ ન કરતા હોય એવું પણ બનતું હોય, તેથી એ લોકોને ભરપેટ ખાવાનું નહીં આપતા હોય અથવા તો ઓછું આપતા હશે। ત્યાર પછી પાંચમો છે લોકોના મનોરંજન માટે અને માલિકને પૈસા કમાવા માટે પ્રાણીઓને ગુલામ બનાવી તેમની પાસે સખત કામ લેવું તે ખરેખર કેટલું યોગ્ય છે। શું કહે છે પાંચમો પોઈન્ટ ફરીથી કે લોકોના મનોરંજન માટે, લોકોના એટલે કે આપણા, બરોબર ને, આપણા મનોરંજન માટે પ્રાણીઓને આપણા મનોરંજન માટે આપણે મનોરંજન થાય છે અને જે એના માલિક છે એને પૈસા મળે છે। આપણે છે સર્કસ જોવા જાય અથવા તો આપણા ઘર પાસે જે કઈ આપણા ખેલ ને એવું બધું આવે છે તો આપણે એને પૈસા આપીએ છીએ, એટલે શું કે છે કે પૈસા કમાવા માટે જે આ લોકો કરે છે તો એ ગુલામ, ગુલામ કોને બનવું પડે છે, તો કે પ્રાણી અને પક્ષીને, તો એની ગુલામી
પૂર્ણાંક બનાવવા ઇસ અને એની પાસે સબટાઇટલ કામ લેવું કોઈ ફરેખર યોગ્ય નથી બરાબર ત્યાર પછી છે બીજો પ્રશ્ન કે બધાની જેમ બીજા કયા લોકો પોતાના ગુજરાન માટે પ્રાણીઓ પર નિર્ભર છે ફરી એક વાર મતાની જેમ બીજા કયા લોકો પોતાના ગુજરાન માટે પ્રાણીઓ પર નિર્ભર છે જેમને તમને વાત કરી કે મદાઈ છે એ સાપ ને એવું બધું ખેલ ને એવું બતાવે અને પોતાનું ગુજરાન ચલાવે છે તો એવા બીજા કયા લોકો છે કે જે પોતાનું ગુજરાન ચલાવવા માટે પ્રાણીઓ પર નિર્ભર છે તો એમાં છે કે મદાઈની જેમ વાંદરા માકડા ને નચાવવા વાળા બરાબર તમે જોઈ લેશો આપણી શેરીમાં અને ઘણી વખત ઓરા આવે છે છોકરાઓ નાના નાના છોકરાઓ હોય તે બે દોરડા ઉપર ચાલતા હોય છે પછી સાપે ની આ રાંધું હોય માકડું હોય એ પણ ખેલ કરતા હોય છે વાંદરા ને કાકડા ને નચાવવા વાળા રેછને નચાવવા વાળા પછી દૂધ વેચવા વાળા દૂધ વેચવા વાળા પણ પ્રાણીઓ પર નિર્ભર રહે છે બરાબર ને જો ગાય ભેંસ એની પાસે કઈ ન હોય તો એ લોકો દૂધ વેચી શકે નહીં પછી ઘોડા ગાડી વાળા ઊંટ ગાડી વાળા આપણે અહીંયા ઊંટ ગાડી એટલી નથી આવતી ઘોડા ગાડી ઓછી આવે છે બાકી આપણે આમ પાલિતાણા ની સાઈડ જઈએ તો ઘોડા ગાડી બધું જોવા મળે છે તો એ લોકો એના ગુજરાન ચડવા માટે સેના પર એ રહે છે ઘોડા ગાડી ઉપર એ જ રીતે ઊંટ ગાડી તો આપણે રણ પ્રદેશ જઈએ અહીંયા ઊંટ ગાડી છે એ ખૂબ જ જોવા મળે છે અને એનું પોતાનું ગુજરાન પણ ઊંટ ગાડી પર ચાલતું હોય છે પછી ગધેડા રાખતા આમાંથી ઘણા લોકો એવા હોય છે કે જે ગધેડા રાખતા હોય તો આપણે કે ગધેડા શું કામ તો કે કોઈ પણ કઈ કામ કરતા હોય માણસે દૂર લેતી છે લઈ જવા માટે ભાર ભાર ઉચકવા માટે ગધેડા રાખતા હોય છે અને ગધેડા છે ભાર ખેંચીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા હોય છે આ રીતે ગધેડા રાખનારા વગેરે લોકો પોતાના ગુજરાન માટે પ્રાણીઓ પર નિર્ભર છે આ બે પ્રશ્ન જવાબ છે તમારા પાઠ્યપુસ્તકમાં લખવાના છે અને એક વખત રબુકમાં લખવાના છે થેન્ક યુ